ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. હા વજુભાઈ, હા હા, મારે લોયર સાથે વાત થઈ ગઈ છે, આજે તમને ડોક્યુમેન્ટ્સ મોકલાવી દેશે. હા બસ, બાકી બધું મજામાં. એ હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. અરે એ વિજય, લે આ છે દૂધ પી લેજો. મમ્મી, મેં હજી હમણાં ચા પીધી, નાસ્તો કર્યો ને હવે આ દૂધ. કેટલી વાર કહ્યું છે કે બહાર જતી વખતે દૂધનું નહીં પૂછવાનું, અપશુકન થાય પણ સમજાય નહીં. અલ્યા સાદું દૂધ આપીએ ને તો થાય, અને તો કેસર વાળું છે. અને તમે પણ દૂધ પીને જ ઓફિસે જતા હતા, તમને કયા અપશુકન નડી ગયા? શું આપ તૂટી પડ્યું તમારા પર? કઈ અપશુકન ન થાય, આ દૂધ નડી જાય, અને ખાસ કરીને દૂધ પરની મલાઈ, કોલેસ્ટ્રોલ વધી જાય, હાર્ટ પેશન્ટ થઈ જાય ઉંમરે. શું હા ઉંમરે એટલે બાપુજી, હવે હું કઈ નાનો નથી રહ્યો. હા તે ગરડાઈ નથી થઈ ગયા, અને થયા તો સ્વીકારવાનું પણ નહીં. કેમ દાદાજી? કેમ દાદાજી શું? ના ના, આ સ્વીકારે કે ઘરડો થઈ ગયો, તારી માએ સ્વીકારવું પડે ને કે ઘરડી થઈ ગઈ. એ કોઈ સ્વીકારશે નહીં સ્વીકારે, પૂછે ને. શું તમે પણ બાપુજી. કરેક્ટ. હજી પણ પાર્ટીમાં જઈએ ને તો બધા લોકો એમ જ કહે છે કે તારી મમ્મી એકદમ યંગ લાગે છે. તો પછી તું પણ જાવ. અરે એટલે તો આ ઉંમરે અને માઇલ્ડ એટેક આવી ગયો. બાપુજી તમે શું આમ છોકરાઓની સામે? અરે ભાઈ, આ ઘરમાં એકલો હું જ સ્વીકારું છું કે મારી ઉંમર થઈ. બરોબર, હવે હું ઉંમર લાયક થયો અને સાથે તું એ ઉંમર લાયક થયો કે નહીં? અરે દાદાજી તમે હવે મારા પણ ના આવો. શા માટે ન આવે હે જગદીશ? હવે છે ને તું આ વીજલાનું જેમ બને એમ જલ્દી નક્કી કરી નાખ. આ વીજલાની વહુને હું જોયા વગર ગઈ ને તો મારો જીવ તો અવગતિએ જશે. આવ તમે બેસો, ત્યાં બેસો દાદીમા, તમે ત્યાં બેસો. તમે મને એક વિજય, વિજય શું કરે છે પણ બેટા? જો મને છે ને તારી જરૂર નથી, તારી સેવાની એ જરૂર નથી, મને તો મારી વહુની સેવાના વર્તા છે. દવા બરાબર લો છો કે નહીં? દવા? હા, આ તારા દાદાજી છે ને એને કોને ખબર, મને દવા ખવડાવવામાં એટલી મજા પડે છે ને કે દર 5 મિનિટ થાય ને તરત જ હાથમાં ગોળી મૂકી દે છે. ત્યારે શું, હમણાં ખવડાવી નથી, 5 મિનિટ રહીને તરત જ બીજી ગોળી, પાછળ જ પડી જાય છે ને. અરે ભાઈ પાછળ પડ્યો એટલે તો હાથમાં ચંદન આવ્યું. હે તો લઈ ગયો હતો કોઈ ચંદન ચોર વીરપ્પન. એટલે તો સવારના પોરમાં આવી વાતો કાઢીને બેઠા છે. જા બેટા તું નીકળ જા. મને ભલે મોડું થતું. હા દાદીમા, આજે તો બધી જ વાત સાંભળીને જ જાઓ. દાદાજી હો જાય, હો જાય ને. બધી વાત તને કહી દઉં બેટા. શું છે કે એ વખતે મારા પિતરાઈ ની જાન લઈને અમે તારા દાદીના ગામ ગયેલા. હવે એ વખતે જાન છે ને બળદ ગાડામાં જાય, અને પછી બળદ ગાડા તો રેસ લાગે. હવે રેસમાં મારું ગાડું સૌથી પહેલું આવ્યું, બીજા બધા પાછળ રહી ગયા, હું પહોંચી ગયો તારી દાદીને ગામ. ક્યાં બાત હતા, કોઈ હતા જ નહીં. એટલે પછી તારી દાદી પાદરે આમ પાણીનો ઘડો લઈને ઉભી રહેલી. હવે જણ આમ સત્યમ શિવમ સુંદરમ ની જિન્નત જોઈ લો. પછી કે વડગાવના જુવાનીઓમાં પાણી નથી ને, એટલે વધારે પાણી પીવા આપણા ગામ દોડે આવે છે. મેં કહું એમ તો ચંદન ગૌરી કે એમ, બધા ઝટ દઈને એનો હાથ પકડી લીધો ને કહું કે હવે કોઈની તાકાત હોય તો મારા હાથમાંથી તારો હાથ છોડાવે. અને પછી શું થયું? અરે પછી શું, એ જમાનામાં તો આખા પંથકમાં હોહા થઈ ગઈ. અરે એ જમાનામાં આવું કરવું એટલે લગ્નના ગામમાં ધીંગાણું મચી જાય. અને દાદીમાં? દાદીમાં તો હાથ છોડાવીને ભાગી ગઈ લજાઈને. પણ બસ બેડા સાથે દિલ આપતી ગઈ. અને બસ પછી તો વડીલોના વિરોધ છતાં પણ મતલબ પૃથ્વીરાજ ચૌહાણની જેમ ઘોડા પર બેસાડી અને મહાદેવના મંદિરમાં જઈને 4 ફેરા ફરી લીધા. બોલ શું વાત છે દાદી, તમારી હાલત તો એકદમ. હો બેટા, મારું તો હૃદય જ બંધ પડી ગયું. બસ એ દિવસે તારા બાપની જેમ દાદીને હૃદયની તકલીફ થઈ ગયેલી. બોલ પપ્પા, તમે કેવી રીતે લગ્ન કરેલા? એને પૂછતો જ નહીં. એવું બીકન છે ને તારો બાપ કે લગ્ન મંડપમાં જાય ને કોઈ છોકરીને જોયો તો પરસેવે રેપ જેપ થઈ જતો હતો. અરે બાપુજી તે વખતની શું વાત કરો છો? અરે બેટા લગ્ન પછી એક મહિના સુધી મારી સાથે વાત કરતા એમની જીભ થોથવાતી હતી. કેમ, સાચું કહું છું ને? પણ આ વિદલો તો મારા કરતા નબળો નીકળ્યો. કેમ કેમ કેમ? અપરણવાની જ ના પાડે. પણ એલા એ આમ જો, તારી પાછળ તારો નાનો ભાઈ છે, અમારે એનું એ જોવાનું કે નહીં તો પરણાવી દો ને એને, હું કે ના પાડું છું. એમ એમ ન થાય. હા દરેક વાતની એક હદ હોય છે. હા ઈશુ વાળી બ્રિજચંદ્ર જાગીરદારની દીકરીનું માગું આવ્યું જ,
આપણી જ્ઞાતિ નું નંબર વન કુટુંબ એ બા છોકરી તમે જોઈ છે ને, બહુ સરસ, કઈ કહેવા પણ જ નથી, બસ જન્માક્ષર મળે એટલે કંકુના. પણ તમે મારી વાત તો કઈ પણ કઈ નહીં, મેં શર્માજી ને બોલાવી લીધા છે, આવશે જન્માક્ષર મળે એટલે આજે આ વાતનો ફેસલો. દાદાજી તમે, દાદાજી બહુ સારી રીતે ઓળખે છે બ્રિજચંદ્ર જાગીરદાર ને, હાલી મળ્યો છો તે કામ બાપુજી, તમે કયો એનું માગું પાછું ઠેલાય. અરે હું તો કહું કુંડળી એ જોવાની જરૂર નથી, બોલો ના હો બાપુજી, જો હું કુંડળી માં માનું છું. એક મિનિટ, આ મેં ને તારી માએ જન્મક્ષર જોઈને લગ્ન કરેલા, તેને રશ્મિએ કરેલા, બરોબર છે, તમારા બંને કરતા અમે સુખી છે કે નહીં, અમારે વધારે બને જ કે નહીં પૂછો બાપુજી. એક એક નાન કુંડળી મેળવી એની મંદિર માં તમે ના પાડો. હા હા હા, તે મેળવી લે છે, મેળવી લે છે બસ. પણ છોકરીને છે ને, મેં ને રશ્મિ ફકીરચંદ ના દીકરાને લગ્ન માં જોઈ લી. હા એકદમ ખરી વાત છે. કોણ છે પણ વડકમ, કોણ છો ભાઈ તમે? મને શર્માજી મોકલ્યા છે. અચ્છા અચ્છા, આવો આવો બેસો બેસો. શર્માજી કેમ નો આવ્યા? શર્માજી ના વાઈફ ના તબિયત બગડી હોવા ગયા હોવાથી અને મને મોકલ્યા છે આ કુંડલી લઈને. શર્માજી નો મળે ત્યાં સુધી મને સંતોષ ન થાય બાપુજી. અરે બાપુજી, શર્માજી એ જ કુંડલી મેળવી જોયા છે, હું તો ફક્ત સંદેશા લઈને આવ્યા ના, અને એમના કમ્પ્યુટર મેચિંગ પણ મેં કરી જોયા છે, બે ને એકદમ સેમ ટુ સેમ મેચિંગ છે. હવે હું આ મેચ વાંચી સંભળાવવાના. ધ મેચ ઇઝ ઓફ વિજય જય શાહ એન્ડ માલા બી ઝવેર, બરાબર બરાબર. હા, નામ સુનો, ક્યા બોલે તારે, વોટ સ્ટાર્ટ સેઝ ધ. આમ તો બંનેના નામ ભેગા હશે તો સક્સેસ જ સક્સેસ, વિજય માલા વિજય માલા. પણ પણ ફક્ત નામ નહીં, ગ્રહ મેળવવા બહુ જરૂરી હોય. The now listens. Varna. Varna is just to say the capability and steps. On this account, there is a match in the pair. Oh no, baap re. Chup re. Agar bolo. Agar bolo, na? Okay. Vatsya. Vatsya. Vatsya is just to say who will dominate whom. And this aspect is also good in the pair. Na hoy. Hai, chup. Agar bolo. Tara. Tara is used to say the mutual influence. This is also good in the match. Sir, Ross. What's he agar? Yoni. Yoni. Yoni is see, Yoni is used to see the physical matching. This is so-so in the pair. Griti Maitri. Griti Maitri is used to see a mental matching. Alya, ye bahu jaruri chhe. Ha. Ye bahu jaruri hovanati hai. There will be loads of friendship with the couple. Loads of friendship. Mar gaya dadu, bachao ne yaar. Hey, chup. Ha. Agar vachvana? Ha ha, vacho ne pehla. Agar gana. Gana is used to see the compatibility in a lifestyle. Are ye to high class j rehvani. And no. He? ઓવરઓલ કુંડળી મળે છે કે નહીં ભાઈ? હા, એ ક્યુ નહી કે ભાઈ, એટલે અમારે સમજવાનું શું કે એના પર જ આવવાના. ભાકુટ ઇઝ યુઝ ટુ સી ધ મ્યુચ્યુઅલ ઇફેક્ટ ઓફ ધ પેર. મને એ સમજાવો કે અમારે શું સમજવાનું, આ જન્માક્ષર મળે છે કે નથી મળતા? એના પર આવે નાના, જન્માક્ષર ની મેળવણી માં દિવાદિશે યોદ્ધ હોવાથી આ જન્માક્ષર મળતા નથી એમાં કહેવાના. ના ભાઈ, આ મારે તો હું શર્માજી હારે વાત ન કરું ત્યાં સુધી મને સંતોષ થાય નહીં. મારે વાત સાંભળવાના, શર્માજી એમાં કાઈ નહીં કરી શકવાના. એવરીથિંગ ઇઝ ડન અપ ધેર ઇન ધ સ્ટાર. જના શર્માજી ના કહેવાથી કઈ પણ એક મોબાઈલ ફોન આવે. હા, ડાયરેક્ટર. હેલો, આ જગદીશચંદ્ર બોલું છું, બોલો.
હા હા બોલો શર્માજી, આ તમે આવ્યા નહીં, આ તમારી તબિયત ખરાબ છે, આ તમારા આસિસ્ટન્ટે વાત કરી ભવભૂતિએ. હવે મમ્મી મારો વાંક નથી આમાં, હું સાચું કહું છું, મને 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 મોટા આવું બધું કરવાનું કીધેલું જ્યોતિષના વેશ પહેરીને આવીને હીટ ઓળવાણ આવું બધું કરવાનું કારણ શું? લગ્ન નહીં કરવા, બીજું શું? એટલે એ પણ અમે લગ્ન કરાવીએ છીએ તારા, એ તારા ભવિષ્યના સુખ માટે કરાવીએ છીએ ને, કઈ ગુનો તો નથી કરતા ને, કઈ ખોટું તો નથી કરતા ને. દાદાજી તમે ભલે ગુનો ન કરતા હો પણ ખોટું તો કરો જ છો. હા, આપણી બતાવેલી છોકરી સાથે, આપણી પસંદગીની છોકરી સાથે આ આપણો મોટો લગ્ન નહીં કરે. અમે શું એને કોઈ કાણી કુબડી છોકરી સાથે પરણાવવાના છીએ? એમ નથી. અરે તો પછી કેમ છે? દાદાજી મોટા ઓલરેડી છોકરી પસંદ કરી લીધી છે. મને વાત ન કરી, તને વાત નથી કરી, તું કેવી માં છો? મને તો એ નચંદા તું વાત કર્યું કે અમે શું કોણ ને ભૈસા કેવી વાત કરે છે? મેં કોઈ છોકરી મોકરી નથી કોતી યાર, લયા રાખ ને યાર, શાંતિ રાખ, તારે લગન નથી કરવાને. તો બધું મારા પર છોડી દે ને યાર, આ બીજો જ દાવ છે. એ હાજી જગદીશ કેળો મૂક ને, સપના સપના કરે છે, પાછો સપના નામનો માઇલ્ડ એટેક આવશે. છાનો મનો રે, સીસોટીઓ વગાડતો ક્યારે લાવે સપના ને? સાંજે? હા બરાબર, સાંજે છે ને એને ડિનર માં ઇન્વાઇટ કરી. ડિનર? હા ડિનર બેટા, અંગ્રેજીમાં રાત્રે ખાઈએ ને ડિનર કે, આપણા ગુજરાતીમાં એને વાળો કે. હવે હાલો દી વાળો. બાય 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 બાપુજી, તમારા રૂમ માં જાઉં. દાદી મને કઈ થઈ ગયું તો યાર, પડશે એવા દેવાશે, છોડ. મારાથી નહીં થાય, આ સપના ને ક્યાંથી શોધું? એટલે હવે આ સપના પણ મારે શોધી આપવાની છે. તને મેં કહ્યું તું નામ લેવાનું એનું? અરે તો કહી દેજે કે સાંજે એમ કહી દેવાનું કે સપના બીમાર છે ને, એટલે બે ચાર દિવસ પછી આવશે. આ કઈ ઓકે લાગે છે ને? ઓકે બાય દાદાજી, બાય દાદી, બાય મમ્મી, બાય બાય, બાય કૃષ્ણ, હું રૂમ માં છું, પપ્પા રૂમ માં છું, બાય. આજે લાવવાનું ભૂલતા નહીં. આ વિજય હજુ સુધી આવ્યો નહીં ઓફિસે, ક્યારનો નીકળી ગયો છે? અરે સપનાને લેવા ગયો છે. અરે પણ અત્યાર સુધીમાં તો આવી જ જવો જોઈએ. તમારી જેમ તૈયાર થતા વાર લાગે કે નહીં? હા તો વળી આજકાલની છોકરી છે. અરે આપણે ઘરે પહેલી વાર આવતી હોય તો તૈયાર થઈને આવે ને સરખી. બ્યુટી પાર્લર માં ગઈ હશે ને? જો એક વાત કહી દઉં છું બા બાપુજી, તમને બધાને કહી દઉં છું, મહેરબાની કરીને હરખ પદુડા થઈને નિર્ણય લેવા તૂટી નહીં પડતા, પેલા મને બધી ચકાસણી કરી લેવા દેજો. પણ તું એક વાત ધ્યાનમાં રાખજે, સમજો ને, છોકરી સારી હોય, આપણને ગમે, તને ન ગમે, તો એ વિજયની પસંદગી જે ધ્યાનમાં રાખીને બહુ ખણખોદ નહીં કરવાની. બધી વાત સાચી, પણ બાબુજી આપણી ફેમિલીમાં તો સેટ થવી જોઈએ એવી છોકરી હોવી જોઈએ કે નહીં? એની તારા કરતા મને વધારે ચિંતા છે. હલો, હા જમનાદાસ બોલું છું. શું? ક્યારે? ક્યાં? અરે પણ કેવી રીતે? હા, અમે અમે બધા જ હોસ્પિટલ પહોંચીએ છીએ. શું થયું બાબુજી? શું થયું? વિજયને એક્સિડન્ટ થયો છે અને બ્રિજકંડી હોસ્પિટલમાં લઈ ગયા છે. અરે શું થયું મારા દીકરાને?
માલિક છું જમનાદાસ, આ મારો દીકરો જગદીશ છે અને એનો આ દીકરો છે વિજય. વિજય મારો પૌત્ર છે. ડોક્ટર મને એમ કહો કે ઇઝ હી આઉટ ઓફ ડેન્જર? યા ઓફ કોર્સ, નથિંગ ટુ વરી. તો પછી ભનમાં ક્યારે આવશે? એને માથામાં ઈજા છે એટલે કંઈ કહી ન શકાય, પણ એના જીવને જોખમ નથી. જો અહીંયા લાવતા થોડું મોડું થયું હોત તો કદાચ એ બચી ન શકાય. પણ આભાર મારો આ છોકરીનો કે એને અહીંયા સમયસર લઈ આવી એકલી અને જબરી હિંમત દાખવી. થેન્ક યુ વેરી મચ બેટા, તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું બેટા. તે તો મારા કાળજાના ટુકડાને બચાવી લીધો. શું નામ છે તારું? કેવી સુંદર છે મારી સપના, જાણે સાક્ષાત લક્ષ્મી નો અવતાર જ જોઈ લે. અરે વિજય, છોકરી તો બહુ સરસ પસંદ કરી છે અને મમ્મી આખરે દીકરો કોનો? અરે દીકરો તારો તો પરસેવે રેપજેપ થતો, એમ કે તારો દીકરો મારા પર ગયો છે. વાહ વિજલા વાહ, ખરેખર તારી સપનાને શોધી કાઢી. કોંગ્રેચ્યુલેશન. આ વિજય બેભાન છે, નહીં સાંભળે. ભલે બેભાન હોય, બેભાન તો બેભાન, મારે જે કેવું છે તો કહી દઉં ને. વિજય કીપ ઇટ અપ. જ્યારથી આવી છે ને બિચારી એક પળ પણ ખસી નથી. આ તો ક્યાંથી ખસે? કોઈ પોતાનું માણસ આવી હાલતમાં હોય તો કોઈ ખસે કે? પોતાનું? વિજય, બીજું કોણ? ડોક્ટર મને કહી શકશો કે ભાનમાં ક્યારે આવશે? આમ તો કંઈ વાંધો નથી, બ્રેઇનમાં કોટિન કે હેમરેજ પણ નથી, પણ મને એક ડર છે. શેનો ડર? જો એ અનકોન્શિયસ હોય તો વાંધો નહીં, પણ જો કોમામાં હોય તો. એટલે તમને એની શંકા છે? યસ, આઈ હેવ અ ડાઉટ, બટ ડોન્ટ વરી, ઓલ ફંક્શન્સ ઓફ હિઝ માઇન્ડ આર ઓલ રાઈટ. નર્સ, એ જ્યારે પણ ભાનમાં આવે તરત જ મને મેસેજ આપજો. ઓકે સર. ઓકે. રાત્રે અહીંયા પેશન્ટની સાથે બે વ્યક્તિથી વધુ નહીં રહી શકે. ઓકે, ડોન્ટ વરી. અરે પણ બાપુજી, અહીં કોણ રહેશે? હું અને સમીર. પણ બાપુજી, રખડેલો ક્યાં કાંઈ પત્તો છે? તે કામ કરજે, એને શોધીને અહીંયા મોકલી આપજે. પણ બાપુજી, એનું કઈ ઠેકાણું નહીં. તો પછી હું એકલો અહીંયા રહીશ? આ તમારા બધામાં તો અક્કલ જ નથી. અક્કલ પાસે આવી નથી ને લાત મારી નથી. હું સમજી ગઈ, અહીંયા સપના રહેશે. હું? હા બેટા, જો કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. વિજય અમને બધી જ વાત કરી છે. ઇનફેક્ટ આજે તને અહીંયા લઈ આવવા માટે તો નીકળ્યો હતો એ. અરે બેટા, આ રાત્રે વિજય ભાનમાં આવે અને તને નજરની સામે ન જુએ તને કેવું લાગે? હે, હા તને ખબર છે, તારી દાદી છે ને ભાનમાં આવે ત્યારે હું તો નજરની સામે હોવો જ જોઈએ. બોલ. અને એને જોઈને હું પાછી બેભાન થઈ જતી. હા, એ તો બાકી નાને કાઢવા માટે. જાઓ હવે તમે. શું છે બેટા, કે અમારું કુટુંબ ઓર્થોડોક્સ હતી, ફોરવર્ડ છે, એટલે તને અહીંયા જો રહેવાની ઈચ્છા હોય તો જ રહેવાનું, બાકી કોઈ સંકોચ નહીં રાખવાનો ના પાડવા માટે. હા, બાકી હા, હું જયારે માદો પડું ને તારી દાદી આમ મને નજર સામેથી દૂર જ ન થવા દે. એ તો એના પર નજર રાખવા માટે, કારણ કે જેવી મારી નજર ફરી નથી અને બહારથી કચરું મગાવીને ખાધું નથી. કચરું? હવે પાણી પૂરી ને ભેળ પૂરી ને રગડા પેટીસ ને પાવભાજી ને એવો બધો કચરો. હા હા, એ બધી વાત છોડો ને, એ બધી વાત અત્યારે શું કામ કરવી જોઈએ? તો બેટા હું શું કેતો હતો કે અમારું કુટુંબ ફોરવર્ડ છે, પણ હા એટલું ફોરવર્ડ પણ નહીં કે આમ પતનની ખીણ દેખાઈ નથી કે એમાં અંદર પડ્યા નથી. ભાઈ એટલું ફોરવર્ડ ખરું કે જે જમાનામાં લોકો એકબીજાને જોયા વગર લગ્ન કરી લેતા, એ જમાનામાં મેં અને તારી દાદીએ પ્રેમ લગ્ન કરેલા. જાઓ તો આ હોસ્પિટલના દરેકે દરેક રૂમમાં જઈને ઢંઢેરો પીટી આવો. જાઓ. નર્સે બહાર મોકલી છે ને, એ જ કામ કરશે, બીજું શું કામ કરશે? આપણને પણ એણે જ ન કહ્યું કે સપના એટલે સપના, વિજય પાસેથી પળવાર પણ ખસી નથી. ના ના, એ તો મારી ફ્રેન્ડ છે એટલે. બેટા, તારા પપ્પા શું કરે? અરે એમ પૂછ કે સપના શું કરે છે? સપના વિજયને પ્રેમ કરે છે. ના, એટલે કે હું બેંકમાં નોકરી કરું છું. કઈ બેંકમાં? સ્ટેટ બેંક, પેડર રોડ બ્રાન્ચ. હા લે લે,
અમારા બધા એકાઉન્ટ એ જ બ્રાન્ચમાં છે. આની આ તકલીફ છે, ઇન્ફોર્મેશન લેવાને બદલે આપવામાં વધારે રસ છે ને. મોટાઈનો બહુ શોખ છે ને બાપુજી. વાત તો કરવા દો. જો તમે લોકો પ્લીઝ મારી વાત સાંભળો. અરે તમે છોકરીને આમ અકળાવો નહીં ભાઈ સાહેબ. અહીંયા આવી એને કેટલું ટેન્શન થઈ ગયું છે. બિચારી એકલી વિજયને અહીંયા લઈ આવી ત્યારે એને કેટલી હિંમત દાખવી હશે. હા, અને આપણે બધા અહીં આવ્યા પછી જેણે રાહતનો શ્વાસ લીધો હશે નહીં સપના. હા, એટલે કે જો પ્લીઝ તમે લોકો પ્લીઝ મારી વાત સાંભળો. બેટા મને એમ કે આ બધું થયું કેવી રીતે? એ બેંકમાં પૈસા ભરવા આવ્યા હતા, 10,000 રૂપિયા વધારે ભરી દીધા હતા. શાંતિ રાખો. હા સપના, પછી બેટા મેં એમને બૂમ પાડી પણ એમને નહીં સાંભળી. હું પાછળ પણ દોડી. એમની કાર રસ્તાની સામેની બાજુ પર પાર્ક કરી હતી. એ ક્રોસ કરવા જતા હતા અને અચાનક જ એક વેન વાળા એમને હરફેટમાં લઈ લીધા. ઓ માય ગોડ. ને પછી તરત જ હું એમને અહીંયા લઈ આવી. બેંકમાં જતી વખતે આવું થયું હતો, લાખો રૂપિયા રોડ ઉપર. જોયું ને, જોયું ને, આને બસ પૈસા ની જ પડી છે, આ દીકરાની નથી પડી. જોયું. અરે મમ્મી, એમના માટે તો પૈસા એટલે વાત ખલાસ. અરે ભૈયા જરા વાત કરવા બેઠા એટલે. જો એ જ પૈસા મેં ડિપોઝિટ તરીકે અહીંયા ભરી દીધા છે. આ અરે અરે એની રસીદ. જોયું કેટલી હોશિયાર છે છોકરી. ના ના, એટલે ત્યારે મારી પાસે પૈસા નહોતા એટલે. ના બેટા, વાત એમ નથી, વાત તારી સમય સૂચકતાની છે. આ તો રચનાએ મને કહ્યું કે આટલા પૈસા અત્યારે અહીંયા ભરી દે, એટલે મેં ભરી દીધા. આહાહા, કેવી ડાઈ છે મારી દીકરી. અચ્છા, આ વિજય બેંકમાં એવો ત્યારે તને કઈ કહ્યું તો ને? ચાલો પાછીની પૂછપરછ શરૂ થઈ ગઈ. ખોટો બિઝનેસમેન તો, તાર તો સીઆઈડી માં જવા જેવું હતું. અમસ તો પૂછ્યું હતું. હવે પૈસા છોકરી ના અકળાવો નહીં. હા અહીંયા બેટા, જો દીકરા તું તો અમને ખૂબ ગમી ગઈ છે, પણ તને અમારો વિજય પસંદ છે કે નહીં? અરે ભાઈ વાત આટલી આગળ વધી ગઈ પછી એને પૂછો છો? અરે ભાઈ એને ગમતો હશે તો જ અહીંયા લઈ આવી હશે ને. અરે હા, આ વિજય મમ્મી આટલો બધો મીંઢો હશે ને એની તો મને ખબર જ નહીં. આપણને કોઈને ગંધ સુધા નહીં આવવા દીધી. સપના, તું અને વિજય બેટા કેટલા વખત થી આમ? જો પ્લીઝ, એવું કઈ નથી, તમે લોકો મારી વાત સાંભળો. બસ બસ બસ. અરે ભાઈ સાહેબ, તમે બધા એને અકળાવો નહીં. હા, આ વીજળો ભાનમાં આવે ને એટલે એને પૂછી જોજો. હા બેટા, તું મને કહેતો તને કયો રંગ ગમે? રંગ? હા, સાડીનો. સાડીનો? કેમ બેટા, તું સાડી નથી પહેરતી? ના. હા, એટલે કે પહેરું છું, પહેરતા આવડે છે પણ રેગ્યુલરલી નહીં. સરસ, તો મને કે તને કયો રંગ ગમે? જો મારે નથી જોઈતી, મેં જે કંઈ પણ કર્યું એ મારી એ તારી ફરજ હતી, અમને ખબર છે. પણ બેટા મને પહેલા કહેતો ખરી તને કયો રંગ ગમે? બેટા શરમાઈ ગઈ? જોયું છોકરી કેવી શરમાઈ ગઈ. જો બેટા એક કામ કર, કાલે છે ને કાલે ધનતેરસ છે અને આપણા ઘરે પૂજા છે, તારે ચોક્કસ આવવાનું છે. હા ના, મને નહીં ફાવે. અરે એટલે સવારથી પૂજામાં આવવાની જરૂર નથી બેટા, એવું તો રાત્રે ડિનર પર આવી જવાનું. પણ બાપુજી આ વિજયની આપણી આવી હાલત છે ને, આ ભય મુક્ત છે ને, મને તો લાગે છે કે કાલે ભાનમાં પણ આવી જશે. બોલ. હા બેટા, ઓફિસેથી સીધી ઘેર જ આવજે, તને એડ્રેસ તો ખબર છે ને? ના. અરે વિજયને હજી સુધી એડ્રેસ પણ નથી આપ્યો. મારા ઉપર ગયો છે. અરે રાત્રે આવવાની છે ને, હું આપી દઈશ ને. મારે બેંકમાં બહુ કામ છે, હું પ્લીઝ જાઉં. પણ રાત્રે 8 વાગે આવી જજે બરાબર. અરે અરે પણ બેટા, તો એમાં મૂંઝાય છે શું? ત્યાં સુધી વિજય પાસે સમીર રહેશે બસ. હવે બસ બસ બસ, હવે એને આવી રીતે બધા અકળાવો નહીં ને, શરમાવો પણ નહીં, એ તો આવી જ જશે ને. બેટા રાત્રે 8 વાગે આવી જજે. હ હા, પણ જોજે બેટા હું એકલો પહોંચી નહીં વળું, એટલે આવી જ જજે. બેટા આવી જજે. હ બેટા. આહાહા, કેટલી મીઠી છે મારી દીકરી. હા મમ્મી, પણ આપણે આવ્યા ત્યારે આપણને પગે નહીં લાગી. ચાલ પાછા મહેણા ટોણા શરૂ થઈ ગયા બહુ માના. અરે એટલું તો વિચાર કરો કે વિજય બેભાન હતો, પોતે એકલી હતી, આવી હાલતમાં આ બધું ટેન્શન. એમાં પાછું એ પગે ના લાગી એમાં લાગી આવ્યું તમને? બોલ્યું મને પણ એમ તો થયું હો કે જતા જતા તો પગે લાગશે. મારું પર્સ રહી ગયું છે, એ જ લેવા આવી છું.
કેવા પડું છે જ નહીં. હા જોયું સ્વસ્થતી એટલે પગે લાગી કે નહીં? હા મમ્મી તમારી વાત બિલકુલ સાચી છે. શું કહો છો તમે? પણ આપણે આ બ્રિજચંદ્રને જવાબ શું આપશું? અરે કઈ પણ બહાના કાઢી દઈશું. પણ મને એમ કહો ચંદન ગૌરી કે તમે આ સાડીના રંગની પાછળ કેમ પડી ગયા હતા? કહું છું મારી પાસે છે ને એક મરૂન કલરનું ધૂપછાવ રંગનું સરસ મજાનું મોટા પાલાવાળું બનારસી સેલું છે. કાલે બહુ આવશે ને એટલે હું એને સેલું પહેરાવીશ અને હાથમાં હાથમાં ચાંદીના દીવા આપીશ. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે ને પટેલ ને ઘેર ધમાધમ. હજુ તો આપણે એ નથી પૂછ્યું કે એ કુંવારી છોકરીના મા બાપ રજા આપશે એની દીકરીને અહીંયા રહેવા માટે? અને તમે ઓલા મરૂન કલરનું સેલું પહેરાવીને ચાંદીનો દીવો મૂકવા સુધી પહોંચી ગયા? ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. એ જે હોય તે. પણ કાલે તો દિવાળીના દિવસે મારી નવી વહુ સપના દીવા મૂકશે. બસ જો મિસ્ટર જમનાદાસ, મને જેની શંકા હતી એ જ થયું. શું? હે ઇઝ ઇન કોમા. બાપરે, હે ભગવાન, અમે તારું શું બગાડ્યું હતું કે તું અમને આવી સજા આપી રહ્યો છે? ચિંતા કરવાની જરૂર નથી, કાલે સવારે આપણે બધા જ ટેસ્ટ કરાવી લઈએ છીએ, બ્રેઇન સ્કેનિંગ પણ કરાવી લઈશું. પણ તમને વાંધો ન હોય તો. શું વાંધો ન હોય તો ડૉક્ટર, તમે કંઈ પણ ઈલાજ કરો, કંઈ પણ કરો, પૈસાની ચિંતા નહીં કરતા. હું બેઠો છું ને, જોઈએ તો આપણે એને અમેરિકા પણ લઈ જઈએ, પણ મને મારો વિજય જેવો હતો એવો સાજો સમો પાછો જોઈએ છે ડૉક્ટર. ઓલરાઈટ, આપણે બધા જ રિપોર્ટ્સ અમેરિકા મોકલાવીશું, કન્સલ્ટ પણ કરી લેશું. એ ગમે ત્યારે ગમે તે સમયે ભાનમાં આવી શકે છે. પણ મારે આ વાત બધાને કરવી કઈ રીતે? ચિંતા નહીં કરો, કાલે બધા ટેસ્ટ કરાવી લઈએ પછી વાત. ઓકે નર્સ, ટેક કેર. દાદાજી તમે જરાય ચિંતા નહીં કરો. શું કરવું મને તો સમજાતું નથી ખરેખર. ડોક્ટરના શબ્દો પર તમે વિશ્વાસ રાખો. આજ સુધી ક્યારેય મેં એમના શબ્દો ખોટા પડતા કે નિષ્ફળ થતા નથી જોયા. બધું જ સારું થઈ જશે. ચાલો ત્યારે હું જાઉં, મારે જરૂર પડે તો મને જરૂર બોલાવી લેજો. ભલે. અરે હા દાદાજી, આજે રાત્રે તમે એકલા જ અહીંયા રોકાવાના છો? નહીં, સપના પણ આવવાની છે ને. સપના? રિયલી? કેમ ના આવે, એમાં કંઈ ખોટું છે? ના ના, બરાબર છે. અને આમ પણ સપના એટલી ભોળી છોકરી છે કે વાત જ ના પૂછો. એનીવે, ગુડ નાઇટ સર. બેટા વિજય, બસ જલ્દી સારો થઈ જાય એટલે અમારા બધાના જીવ હેઠે બેસે. તમારી પાસે આજે કોઈ નથી? તમને એકલા મૂકીને બધા ક્યાં જતા રહ્યા? દાદાજી તો આવવાના હતા ને. ચાલો કઈ વાંધો નહીં, હું આવી ગઈ છું ને, તમે ચિંતા નહીં કરતા. દાદાજી હમણાં થોડી વારમાં આવતા જ હશે. મારે તમને એક વાત કહેવી છે. તમારા ઘરના બધા મને તમારી સપના સમજી બેઠા છે, પણ તમે તો જાણો છો કે હું તમારી સપના નથી. તો તમે મને કહેશો કે અત્યાર સુધી કયો કેમ નહીં? કેવી રીતે કહું? મને કોઈ બોલવા દે તો ને. તમે મને ઓળખો છો કે નહીં એની તો મને ખબર નથી, પણ હું તમને રોજ જોતી. તમે રોજ મારા કાઉન્ટર પર આવતા. તમારી સાથે વાત કરવાની ઘણી ઈચ્છા હતી, પણ ક્યારે જીભ જ નહોતી ઉપડતી. સાચું કહું, તમે મને ખૂબ જ ગમતા. પણ બસ એટલું જ, હા, જોકે હવે તો એનોય કોઈ અર્થ નથી.
આજે અહીંયા આવતા મારા પગ જ નહોતા ઉપડતા. ને કેવી રીતે ઉપડે? કદાચ હું અહીંયા આવું અને તમારી સપના અહીંયા આવી ગઈ હોય તો કેવું લાગે? તમારા કુટુંબની લાગણીથી ખેંચાઈને હું અહીંયા સુધી દોડી આવી, કારણ કે કુટુંબનું સુખ તો મારા નસીબમાં જ નથી. અત્યાર સુધી એકલતાના સહારે જ જીવી છું ને, એટલે તમારા કુટુંબને મળીને મારી એકલતાની વેદના ક્યાં જતી રહી એની તો મને ખબર જ ના પડી. પણ તમે ચિંતા નહીં કરતા, આજે જ તમારા દાદાજીને બધું સાચે સાચું કહીને હું અહીંયાથી જતી રહીશ. ઇટ્સ અ પ્રોમિસ. ઓલ ધ બેસ્ટ. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.